આજે ન્યૂઝ 18 ગુજરાતી હું છું આપની સાથે પ્રતિ બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું વરસાદની આગાહીની। तो गुजरात ना खेडूतो माटे खूब मोटा समाचार। राज्य विविध विस्तारों में वरसाद पड़ी शके छे। आगामी त्रण दिवस माटे हवामान विभागे आगाही करी छे। गाजवीज साथे वरसादनी आगाही कराई छे। उत्तर दक्षिण गुजरात अने सौराष्ट्रना जिल्लाओं में वरसाद पड़शे तेवी आगाही छे। आ तरफ अमदावाद, गांधीनगर, आणंद, खेड़ा, दाहोद, पंचमहाल, महिसागर, अरवली, भावनगर, गीर सोमनाथ, अमरेली, भावनगर, जूनागढ़, पोरबंदर, दीव, दमण अने दादरा नगर में वरसाद पड़शे तेवी आगाही छे। अमदावाद में आगामी त्रण दिवस वादळछायुं वातावरण रहेशे अने जन्माष्टमी पर वरसाद विघ्न बनी शके छे। गाजवीज साथे वरसाद पड़शे तेवी आगाही। तो त्रण दिवस राज्यना अनेक अनेक विस्तारों से अलग अलग विस्तारों में वरसाद पड़शे तेवी आगाही करवामां आवी छे। मेपना माध्यम थी आपने जणावीश के क्या क्या वरसाद पड़ी शके छे तेवी आगाही करवामां आवी छे। 7 तारीखे क्या क्या आगाही छे तो वात करें अहीं सौराष्ट्र में पण अनेक जिल्लाओ छे ज्यां वरसाद पड़शे तेवी आगाही छे। पोरबंदर, जूनागढ़, गीर सोमनाथ, दीव, अमरेली, भावनगर, आ तरफ मध्य गुजरात की बात करें त्यां पण वरसाद पड़ी शके छे। अमदावाद छे, आणंद छे, खेड़ा, गांधीनगर, पंचमहाल, दाहोद, महिसागर, अरवली ने साबरकांठा एटले आ जे जिल्लाओ छे, आ तरफ दमण अने दादरा नगर हवेली त्यां वरसाद पड़ी शके छे तेवी आगाही करवामां आवी छे। हवे बात करीशुं 8 तारीखे कया कया जिल्लाओ छे ज्यां वरसाद पड़ी शके छे। तो 8 तारीखे सौराष्ट्रना पोरबंदर छे, जूनागढ़ छे, गीर सोमनाथ, दीव, अमरेली, भावनगर अने आ तरफ बनासकांठा, साबरकांठा, अरवली, उत्तर गुजरात में पण वरसाद पड़शे तेवी आगाही छे। मध्य गुजरात में अमदावाद छे, आणंद छे, पंचमहाल, खेड़ा, दाहोद साथे ज दमण अने दादरा नगर हवेली 8 तारीखे आ जे जिल्लाओ छे ज्यां वरसाद पड़ी शके छे। हवे वात करीए 9 तारीखे કે કયા કયા જિલ્લાઓ છે જ્યાં વરસાદ પડી શકે છે। તો 9 તારીખે સૌરાષ્ટ્ર તરફ પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, દીવ, અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રમાં આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડી શકે છે। અને બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા, ત્યાં પણ વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડી શકે છે। સાથે દમણ અને દાદરા નગર હવેલી ત્યાં પણ વરસાદ વરસી શકે છે। આ 3 દિવસ દરમિયાન આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડી શકે છે। એક તરફ વરસાદની કાગડોળે રાહ અને બીજી તરફ ગુજરાતના ખેડૂતોની મુશ્કેલીઓનો કોઈ અંત જ નથી આવી રહ્યો। પહેલા વધુ પડતો વરસાદ અને હવે વરસાદની ખેંચ વચ્ચે પિયતના પાણીની તંગી, ત્યારે ધરતીપુત્રોના પાકના પાણી વગર કેવા હાલ થયા છે જુઓ આ અહેવાલમાં। વરસાદ વગર પાકના હાલ બેહાલ, પાણીદાર ગુજરાતમાં તાત મારી રહ્યો છે પાણી માટે વલખા। જો નહીં મળે તાતને પાણી તો સમગ્ર પાક બળી જશે। પાસે ઢોરા માટે ઘાસચારો બધામાં અત્યારે પાકની બહુ સ્થિતિ, જો આ 4-5 દાડામાં વરસાદ થાય તો બરાબર છે, નકે 4-5 દાડામાં કેનાલ જોડે તો મજા છે નકે નથી। ખેડૂતોને લાગી રહ્યો છે પાયમાલીનો ડર। તો ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપજ જેને આટો આવો ન્યાય થઈ રહ્યો છે। ગુજરાતમાં મેઘરાજાની લાગણી એ હદે દુભાઈ છે કે નારાજગી ઓછી જ નથી થતી। ગુજરાતમાં ચારે તરફ હાલ ખેડૂત એક જ માંગ કરી રહ્યો છે, ગમે તેમ કરી પાકને પાણી મળે, કેમ કે છેલ્લા 100 દિવસથી વધુ દિવસો થઈ ગયા, મહામૂળા પાકની માવજત કેવી રીતે કરવી। સૌરાષ્ટ્રમાં કપાસ હોય કે મગફળી, ઉત્તર ગુજરાતમાં એરંડા હોય કે બાજરી, તમામ પાકને જરૂર છે તો પાણીની, તમામ પાક પાણી વગર ટળવળી રહ્યો છે। તેવામાં પાટણથી ખેડૂતોની પાણી માટેની માંગ સામે આવી છે। પાટણના ખેડૂતો ચાતક નજરે પાણીની રાહ જોઈ રહ્યા છે। ક્યાંકથી પાણી મળી જાય તો આ સંતાન સમાન પાકને બચાવી શકાય। તમને જણાવી દઈએ કે પાટણ જિલ્લામાં જૂન જુલાઈનો વરસાદ સારો રહેતા ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ ઓગસ્ટ આખો મહિનો અને સપ્ટેમ્બરના 4 દિવસ વીતી ગયા, 1 ઇંચ વરસાદ નથી થયો। તેમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોએ એરંડા, કપાસ, મગ, અડદ, ઘાસચારો સહિતના પાકોનું વાવેતર કર્યું। હાલ આ તમામ પાકને જીવતો રાખવો છે, સારું ઉત્પાદન મેળવવું હોય તો પાણી આપ્યા સિવાય કોઈ છૂટકો નથી।
એમઆઈ નવાઈની વાત તો એ છે કે જગતનાતા તે મેઘરાજા સાથે આશા રાખવાનું છોડી દીધું છે. ખેડૂતો રાજ્ય સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે કેનાલમાં સરકાર પાણી આપે તો પાકને બચાવીએ. અમારા ઓગસ્ટ મહિનો કોરો જ આવ્યો, વરસાદ અમારે ખેંચે છે, વરસાદ થયો નથી તો સરકાર હજુ અમને કેન્દ્રમાં પાણી રજૂઆત કરીને પાણી છોડતા નથી. અમારો પાક સુકાયેલો એરંડા, બીટી કપાસ, સોયાબીન, જુવાર, પછી આ પશુઓ માટે ઘાસ સુકાઈનું છે. હવે પરિસ્થિતિ ખરાબ છે અમારે. મેં વ્યાજવા રૂપિયા લાવીને આ બધા લાવા બિયારણના ખર્ચા કર્યા, હવે અમારો પાક નિષ્ફળ જઈ રહ્યો છે, અત્યારે પાક સુકાઈ રહ્યો છે. મેઘરાજા, તમને તો થોડી શરમ નથી, આ તાત પર દયા નથી આવતી? એક પાક લેવા કેટલી મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે, જેમાં 50% મુશ્કેલી તો તમારા કારણે જ છે, બીજી મુશ્કેલીઓ માટે અન્ય કારણો જવાબદાર છે. તેવામાં સરકાર પાસે ખેડૂતોની ઉગ્ર માંગણી છે કે નર્મદા કેનાલમાંથી સુજલામ સુફલામ યોજના હેઠળ બનેલી કેનાલમાં પાણી આપવામાં આવે તો પાક બચી જાય. પરંતુ તેના માટે પણ હવે સમય ઓછો છે, માત્ર 4-5 દિવસ. જો પાણી ન મળ્યું તો ખેડૂતો માટે ખરાબ સમાચાર આવશે. જો થાય તો બરાબર છે, નકે ખેડૂતને કેનાલ સરકાર આપે, અને કેનાલ જો ના આપે તો ખેડૂતને બહુ તકલીફ પડે એવી છે. ખર્ચાઓ કર્યામાં તો કોઈ બાકી દ્રાશ્યો નથી, 2-3 લાખના ખર્ચા ખેડૂતોએ કરીને મૂક્યા છે ખેતરમાં. આ 4-5 દાડામાં વરસાદ થાય તો બરાબર છે, નકે 4-5 દાડામાં કેનાલ જોડે તો મજા છે, નકે નથી. કેનાલમાં પાણી અલબંધ છે, સરકાર છોડતી જ નથી કે અમે કેનાલ છોડા, પણ હજી છોડતા જ નથી પાણી. હાલ સુજલામ સુફલામની કેનાલો સાવ કોરી ધાકોર છે, એક ટીપોય પાણી કેનાલમાં નથી. જો સરકાર પણ કેનાલમાં પાણી ન આપે, હાથ અધ્ધર કરી દેશે, તો ખેડૂતો ક્યાં જશે? ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે નર્મદાની તેમજ સુજલામ સુફલામ જે કેનાલો જ્યાંથી પસાર થાય છે ત્યાં સરકાર દ્વારા એટલે કે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે તો જ પાક બચાવી શકે, અથવા તો ક્યાંક વરસાદ આવે તો પાક બચાવી શકે. પરંતુ હાલની સ્થિતિએ એક બાજુ પાક સુકાઈ રહ્યો છે, તેને લઈને ખેડૂત અત્યારે વિમાસણમાં સાથે ચિંતામાં મુકાયો છે. હવે રાજ્ય સરકારે પણ જ્યાં જ્યાં જગતના તાતને પાણીની જરૂર છે ત્યાં જેટલું પાણી જોઈએ છે તે પહોંચાડવું જ જોઈએ. જોકે થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈનું પાણી છોડ્યું હતું. કાંકરેજના ચાંગા ખાતે મુખ્ય કેનાલ પર પંપિંગ સ્ટેશનથી પાણી છોડાયું. હવે પાટણ સહિતના જિલ્લાઓમાં પાણી છોડાય તેવી માંગ છે. આ તરફ મધ્ય ગુજરાતના મહીસાગરમાં પણ જળ સંકટના એંધાણ છે. વરસાદ ખેંચાવાના કારણે જગતનો તાત મુશ્કેલીમાં છે. તેવામાં મહીસાગરના ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી. મહીસાગર જિલ્લાના ખેડૂતોને પાણી ન મળતા હાલત કફોડી છે. જિલ્લાનો કડાણા ડેમ અને ભાદર ડેમ તળિયા ઝાટક થઈ ગયો છે. કડાણા ડેમમાં 40% જેટલું જ પાણી છે, ત્યારે અનેક ગામોમાં સિંચાઈને લઈને મોટો પ્રશ્ન છે. તમે પણ આ સાંભળી ચોંકી ઉઠ્યા હશો અને સવાલ પણ થતો હશે કે ભર ચોમાસે જો ડેમની આવી સ્થિતિ તો આવનારું વર્ષ કેવી રીતે નીકળશે. મહીસાગર જિલ્લાના બંને ડેમો ખાલી છે. કડાણા ડેમમાં 40% પાણી છે અને બાદર ડેમમાં તો 15% જેટલું જ પાણી છે. મતલબ કે વરસાદ પડ્યો હોય તો અહીંયા પાણી હોય એટલે વરસાદ ઓછો જ પડ્યો છે. મહીસાગર જિલ્લાના ખેડૂતોની પણ માંગ છે કે કડાણા ડેમનું પાણી માત્ર મહીસાગર જિલ્લાના ખેડૂતોને જ આપવામાં આવે. અન્ય જે જિલ્લાઓમાં કડાણાનું પાણી આપવામાં આવે છે ત્યાં હવે નર્મદાના નીર કેનાલ મારફતે પહોંચી ગયા છે, જેથી કડાણાનું પાણી આપવાનું બંધ કરવામાં આવે. પણ કડાણા ડેમનું પાણી અત્યારે મહીસાગરમાં છોડીને ખેડા જિલ્લાને આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ખેડા જિલ્લા જોડે કરાર કરવામાં આવેલા. હું તો કહું છું કે કરારો ગમે ત્યારે વખત આવે બદલાઈ શકાય. અત્યારે ત્યાં ખેડા જિલ્લાને નર્મદાનું પાણી પણ મળી શકે એમ છે. એ પાણી બચાવીને અમને આપવામાં જો આપવામાં આવે ત્યારે અમારે ડોગરનો પાક અમે બચાવી શકીએ. તેવામાં હવે મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમનું પાણી મહીસાગરના ખેડૂતોને જ ન અપાતું હોવાનો આક્ષેપ છે. ખેડૂતોએ આગામી સમયમાં ડેમના પાણીને લઈને ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે. જો દુનિયાની અંદર બધા કરારો ફેરફાર થતા હોય તો આ કેમ ના થાય? અમારું વતનમાં અમારું પાણી, અમારી જમીન, અમારું નુકસાન અને આગળ કચ્છ ભુજની અંદર, મહેસાણાની અંદર અમારું પાણી ત્યાં જાય. એટલે હું આપણે વિનંતી કરું છું કે અમે આ બાબતે અમારા ખેડૂતોને હજુ એક તો થઈએ, એક નેક થઈને અમારે કઈ આગળ સરકાર સામે એ નમથવું પડે. જો કે એવું પણ નથી કે બધે જ પાણીને લઈને ખેડૂતો વલખા મારી રહ્યા હોય. છોટાઉદેપુર, નસવાડી, સંખેડાના સુકાતા પાકને જીવનદાન આપવામાં આવ્યું છે. ખેડૂતોના મુરઝાયેલા મોલ ફરી લહેરાવા માંડ્યા છે. સૂકા ખેતરો ફરી લીલાછમ થવા લાગ્યા છે, કેમ કે અહીંના ખેડૂતોની સૌથી મોટી ચિંતા સરકારે દૂર કરી છે. સંખેડા અને નસવાડી તાલુકામાં વરસાદ ખેંચાતા નર્મદાની માઇનર કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કપાસ અને તુવરનો પાક છે. હવે 2 દિવસમાં જો પાણી છોડવામાં ના આવ્યું હોત કેનાલમાં તો પાક નિષ્ફળ જવાનો હતો અને અમારી જિંદગી બરબાદ થઈ જતી.
આ પાણીના લીધે અટકી છે. નર્મદાની માઇનર કેનાલમાં ખડખડ વહેતા પાણી જોઈ ખેડૂતોમાં હરખની હેલી છે. તેઓના મતે હવે પાકને સંપૂર્ણ રીતે બચાવી શકાશે. માઇનર કેનાલમાં પાણી જે છોડવામાં આવ્યું છે, નર્મદા નિગમે જે આ ખેડૂતોની ચિંતા કરી છે, ખરેખર આજે પાણી છોડવાથી આ વિસ્તારના ખેડૂતોની અંદર હાલ ખુશી છવાઈ છે. સંખેડા અને નસવાડી તાલુકાના ખેડૂતોએ સોયાબીન, મકાઈ અને તુવેરનું વાવેતર કર્યું. વરસાદ ખેંચાતા ખેડૂતોમાં પાકને લઈ ચિંતા વ્યાપી, જેથી પાણી આપવા ખેડૂતોની માંગ હતી. જો કે પાણી છોડાતા હવે ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી. રાજ્ય સરકારે પાટણ અને મહીસાગરના ખેડૂતોને પાણીને લઈને પડી રહેલી મુશ્કેલીનો અંત હવે તાત્કાલિક લાવવો જોઈએ તેવું ખેડૂતો પણ કહી રહ્યા છે. જો કે આ તમામ મુશ્કેલીઓ વચ્ચે લાંબા વિરામ બાદ હવે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે જગતના તાતને રાહત આપનારી આગાહી કરી છે. આગામી 5 દિવસમાં રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે. બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર, જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આગામી 5 અને 6 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. डे 4 जो कि 8 तारीख है, उसके लिए जो है हैवी रेनफॉल वार्निंग दी गई. साउथ गुजरात में जो है कुछ जगहों पे है उम्मीद है कि जो है हैवी रेनफॉल भी हो सकता है, जिसमें मुख्य तौर पे जो डिस्ट्रिक्ट शामिल किए गए हैं वो है भरूच, सॉरी सूरत, डांग, नौसाड़ी, वलसाड, तापी, दमन और DNH. इनमें जो है कहीं किसी किसी जगह पे उम्मीद है कि जो है हैवी आइसोलेटेड होने की भी संभावना बनी हुई है. અમરેલીમાં સિંહણનો વિડીયો વાયરલ.